વેલકમ બેક. બનાસકાંઠાના વાવના મીઠા વિચાણ ગામે ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી. અર્જનપુરા માઇનોર કેનાલમાં ખેડૂતોએ કેનાલની સફાઈ કરી. પાણી સાથે લીલાવતા કુવા પાણીથી છલકાતા હતા. કેનાલ તૂટે નહીં તે માટે ખેડૂતોએ કેનાલની સફાઈ કરી નાખી. કેનાલમાં પાણી સાથે લીલ પણ વધારે પ્રમાણમાં આવતા ખેડૂતો આ મામલે ચિંતિત હતા. સંવાદદાતા પરેશ પટિયાર ફોન લાઇન પર જોડાયા છે. પરેશ, ગુજરાતમાં આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ખેડૂતોએ અલગ અલગ રાજ્યના ભાગોમાં કેનાલની સફાઈ જાતે કરવાની ફરજ પડી. બનાસકાંઠાની જે હાલ ઘટના અને દ્રશ્યો દર્શકો જોઈ રહ્યા છે, શું વિગતો છે તેમની? શું તંત્રને તેમણે જાણ કરી હતી એ સફાઈ માટે કે સીધા જ તેઓ સફાઈ કરવા માટે ઉતરી ગયા? જી નિશ્ચિત, આપને જણાવી દઉં કે બનાસકાંઠામાં કેનાલો તો આવી છે, તે કેનાલો ક્યાંક ને ક્યાંક અભિશાપ રૂપ સાબિત થઈ રહી છે. વારંવાર કેનાલો ફૂટવી કે કેનાલોમાં નીલ અને કચરો ભરાવાના કારણે ઓવરફ્લો થવીની ઘટનાઓ સામે આવેલી છે. ત્યારે વાવ તાલુકાના ખાસ કરીને ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી હતી. અર્જનપુરા માઇનોર કેનાલમાં ખેડૂતોએ પોતાની કેનાલ ભરાઈ જવાના કારણે અને નીલ આવી જવાના કારણે જાતે જ સાફ કરી છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે, લેખિતમાં રજૂઆત કરવામાં આવે, છતાં પણ કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા, કોઈ જાતનું સાંભળવામાં નથી આવતું, જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પાણી પહોંચાડવા માટે જાતે જ કેનાલો સાફ કરવા લાગ્યા છે. જોકે કેનાલોના સફાઈ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થતી હોય છે, પણ તે ગ્રાન્ટ ફક્ત કાગળ ઉપર જ રહે છે અને બારોબાર ચાવ થઈ જતી હોય છે. જે રીતે આ કેનાલો, એક આ પહેલી ઘટના નથી કે કેનાલો સાફ કરવામાં આવી હોય છે. અગાઉ પણ વારંવાર પાણી માટે ખેડૂતો મજબૂરીના કારણે કેનાલો સાફ કરે છે, પોતાના ખેતરો સુધી પાણી પહોંચે તે માટે કેનાલો સાફ કરવામાં આવતી હોય છે. જોકે કચરો હોય કે નીલ હોય, કેનાલો ઉભરાતી હોય ત્યારે અધિકારીઓની મનમાની સામે આવતી હોય છે અને કેનાલો જે છે ત્યાંથી બંધ કરી દેવામાં આવતી હોય છે, જેના કારણે ખેડૂતોને ભોગવવું પડતું હોય છે. ત્યારે ખેડૂતો પોતાના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે કરીને જાતે જ મજબૂરીથી આ કેનાલો સાફ કરી રહ્યા છે. જે નીતિ સમગ્ર જાણકારી માટે.